સમાચારમાં આગળ વધીએ. એનજીટી દ્વારા 5 જીઆઈડીસીને ક્રિટિકલ પોલ્યુટેડની યાદીમાં મૂકવામાં આવી છે. ગુજરાતની 5 જીઆઈડીસી ક્રિટિકલ પોલ્યુટેડ જાહેર કરાય છે, જેમાં વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને વટવાની જીઆઈડીસીનો સમાવેશ થાય છે. તો પ્રદૂષણનો સેપી સ્કોર 74.43 આવ્યો છે અને 70થી વધુ સ્કોર આવતા સુરત જીઆઈડીસી પણ ક્રિટિકલની યાદીમાં મુકાય છે. દેશની 100 પ્રદૂષિત જીઆઈડીસીમાં સુરત 26મા ક્રમે છે. તો હવા, પાણી અને જમીનના પ્રદૂષણને લઈને આ એનજીટી દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 5 જીઆઈડીસીને ક્રિટિકલ પોલ્યુટરની યાદીમાં મૂકવામાં આવી છે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આનંદ પટણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે આનંદ, જે સર્વે કરવામાં આવ્યો છે એનજીટી દ્વારા, એમાં 5 એવી જીઆઈડીસી છે કે જેને ક્રિટિકલી પોલ્યુટેડ યાદીમાં મૂકવામાં આવી છે. જે પ્રમાણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગઈકાલે જ આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દેશની 100 જેટલી જીઆઈડીસીઓને સર્વે કરવામાં આવ્યો હતો અને 100 જીઆઈડીસીઓને પ્રદૂષિતની યાદીમાં જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના જે છે એ 9 જીઆઈડીસીઓને પણ જાહેર કરવામાં આવી છે. એમાં મુખ્યત્વે 5 જીઆઈડીસી જે છે એ જીઆઈડીસીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ક્રિટિકલ પોલ્યુટેડની યાદીમાં મુકાઈ છે. સર્વપ્રથમ વાત કરીએ તો વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને ત્યારબાદ વટવા, આમ 5 જીઆઈડીસીને જે છે એ મૂકવામાં આવી છે. હાલ આપણે સુરત ખાતેના જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે કે કયા પ્રકારે એર પોલ્યુશન આપને દેખાઈ રહ્યું છે, જે પ્રકારનું એર પોલ્યુશન છે એ એર પોલ્યુશન એક મહત્વનો ફાળો છે. સાથે સાથે જે વાત કરીએ તો જે પાણીનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ પણ એટલું જ મહત્વતા ધરાવે છે. જ્યારે એનજીટી આ પ્રકારના નિર્ણયો લેતી હોય છે તે સમયની અંદર પાણીનું પોલ્યુશન પણ બહુ મહત્વની ભાગ છે. સાથે સાથે જે જમીનનું પ્રદૂષણ થાય છે, એટલે કે પાણીની સાથે સાથે જમીન ઉપર જે પ્રકારે કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે એને લઈને જે પ્રકારનો જે જમીન પ્રદૂષણ થાય છે, આ ત્રણેય પ્રકારના પ્રદૂષણને ધ્યાને લઈને જે છે એનજીટી દ્વારા આ તમામ પ્રકારના સર્વે કર્યા બાદ જે છે જીઆઈડીસીઓને ક્રિટિકલ પોલ્યુટેડ અથવા જે છે એ સિવિયરલી પોલ્યુટેડની યાદીમાં જાહેર કરવામાં આવે છે. ગુજરાતના 2 શહેરો, 2 જીઆઈડીસીઓ એવી છે, એક જૂનાગઢ અને એક ભાવનગર, આ બંને સિવિયરલી પોલ્યુટેડની યાદીમાં મુકાયા છે. આ બંને શહેરોની જો વાત કરવામાં આવે તો બંને જીઆઈડીસીઓની અંદર ઉદ્યોગો ઓછા આવેલા હોવા છતાં પણ જે છે એને સિવિયરલી પોલ્યુટેડ યાદીમાં મૂકી દેવામાં આવે છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર ડાઈંગ, પ્રિન્ટિંગ અને કેમિકલના ઉદ્યોગો આવેલા છે. આ તમામ ઉદ્યોગો દ્વારા જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે એ પ્રદૂષણને લઈને હાલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે છે એ સુરતને પોલ્યુટેડ યાદીમાં ગુજરાતમાં દેશની અંદર 26મા ક્રમાંકે મૂકી દેવામાં આવ્યું છે. સાથે સાથે એક વાત કરવાની રહેશે કે તમામ જે પોલ્યુશનની તકેદારી રાખવાની હોય છે તે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રાખવાની હોય છે અને સીધી નિગરાની જે હોય છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હોય છે. એટલે કે આ તમામ પ્રકારની જે ફેલિયર ગણાય એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ફેલિયર દેખાઈ રહ્યા છે, જેને કારણે જે છે ગુજરાતના આજે 5 જીઆઈડીસી જે છે ક્રિટિકલ પોલ્યુટેડની યાદીમાં જાહેર થઈ ચૂક્યા છે. હવે આ તમામ વિસ્તારોની અંદર જે છે એ ઉદ્યોગોને એક્સપાન્શન પર પણ હાલ રોક લાગી જશે, કારણ કે કંઈ પણ આગળ વધારવું હોય તો સેન્ટ્રલમાંથી આની પરમિશન લેવી પડશે. જી કૃષ્ણા. જી આનંદ, આભાર આપનો આ તમામ વિગતો સાથે જોડાવા બદલ.